નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે નિશ્ચયકના ગુણધર્મો જોઈશું. પ્રોપર્ટીઝ ઓફ ડિટર્મિનન્ટ્સ. પહેલો ગુણધર્મ, નિશ્ચયકની બધી જ હર અને બધા સ્તંભની અદલ બદલ કરતાં નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. મિત્રો, આપણે શ્રેણીકમાં જોઈ ગયા બધી જ હર અને બધા સ્તંભની અદલ બદલ એટલે સાંકેતિક RI ટુ CI પ્રક્રિયા કરવાની. તો આપણે RI ટુ CI કરીશું તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી એમ સાબિત કરીશું. સાબિતી, ધારો કે ડેલ્ટા ઇક્વલ ટુ A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3નો નિશ્ચયક. આ નિશ્ચયકનું આપણે R1 દ્વારા વિસ્તરણ કરીશું. R1ના ઘટકો A1 A2 A3 અહીં લખી દઈશું. R1ની ઘટકોની આગળના ચિહ્ન પ્લસ માઇનસ પ્લસ એ મૂકી દઈશું. પ્લસ માઇનસ પ્લસ A1 જે હાર અને જે સ્તંભમાં છે એ નીકળી જતા A1 ઇન્ટુ B2 C3 માઇનસ B3 C2 માઇનસ A2 ઇન્ટુ આ રો અને આ કોલમ નીકળી જશે. B1 C3 માઇનસ B3 C1 પ્લસ A3 ઇન્ટુ આ રો અને આ કોલમ નીકળી જશે. B1 C3 C2 માઇનસ B2 C1 આને આપણે પરિણામ 1 કહી દઈશું. હવે આ ડેલ્ટાની હર અને સ્તંભની અદલ બદલ કરતાં એટલે કે RI ટુ CI કરતાં મળતા નવા નિશ્ચયકને આપણે જો ડેલ્ટા 1 નામ આપીએ તો ડેલ્ટા 1 બરાબર પહેલી હાર બની જશે પહેલો સ્તંભ, બીજી હાર બની જશે બીજો સ્તંભ, ત્રીજી હાર C1 C2 C3 બની જશે ત્રીજો સ્તંભ. તો આ મળતા નવા નિશ્ચયક ડેલ્ટા 1નો આપણે C1 દ્વારા વિસ્તરણ કરીશું, એટલે કે પહેલા સ્તંભને અનુરૂપ વિસ્તરણ કરીએ. પહેલા સ્તંભના ઘટકો A1 A2 A3 તો ડેલ્ટા 1 ઇક્વલ ટુ A1 A2 A3 C1ની આગળના ચિહ્ન પ્લસ માઇનસ પ્લસ તો પ્લસ માઇનસ પ્લસ. હવે A1 ઇન્ટુ B2 C3 માઇનસ B3 C2 માઇનસ A2 ઇન્ટુ B1 C3 માઇનસ B3 C1 પ્લસ A3 ઇન્ટુ B1 C2 માઇનસ B2 C1 પરિણામ 2 કહીશું. હવે તમે જોઈ શકો છો કે પરિણામ 1 અને પરિણામ 2ને સરખાવતા ડેલ્ટા અને ડેલ્ટા 1 સમાન મળે છે. આ ગુણધર્મ ચકાસવા માટે ટેક્સ્ટબુકમાં તમે ઉદાહરણ 6 જુઓ અને સમજો. આ ગુણધર્મ પછી એક MCQ માટે નોંધ કરી લઈશું. જો એ ચોરસ શ્રેણીક હોય તો A'નો ડિટર્મિનન્ટ અને A'નો ડિટર્મિનન્ટ સમાન મળે છે, એટલે કે ચોરસ શ્રેણીક A માટે A ટ્રાન્સપોઝનો નિશ્ચયક અને A'નો નિશ્ચયકનું મૂલ્ય સમાન મળે છે. ગુણધર્મ નંબર 2 જોઈશું. નિશ્ચયકની કોઈ પણ બે હર અથવા સ્તંભની અદલ બદલ કરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય ચિહ્નમાં બદલાય છે. સાબિત કરીશું. ધારો કે ડેલ્ટા બરાબર નિશ્ચયક A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. હવે આ ડેલ્ટાનું R1 દ્વારા વિસ્તરણ કરીશું. A1 A2 A3 એના ઘટકો વિસ્તરણ કરીએ. A1 ઇન્ટુ B2 C3 માઇનસ B3 C2 માઇનસ A2 ઇન્ટુ B1 C3 માઇનસ B3 C1 પ્લસ A3 ઇન્ટુ B1 C2 માઇનસ B2 C1. હવે આ ડેલ્ટાની પ્રથમ અને તૃતીય હરની અદલ બદલ કરતા મળતા નવા નિશ્ચયકને આપણે ડેલ્ટા 1 નામ આપીએ તો ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ ટુ R1 બની જશે R3 અને R3 બની જશે R1, એટલે કે C1 C2 C3 પહેલી હાર બનશે, A1 A2 A3 ત્રીજી હાર બનશે, બીજી હાર B1 B2 B3 જેમ છે એમ જ લખીશું. હવે આ ડેલ્ટા 1નું આપણે ત્રીજી હાર R3ને અનુરૂપ વિસ્તરણ કરીશું. R3ના ઘટકો A1 A2 A3 ચિહ્ન પ્લસ માઇનસ પ્લસ A1 ઇન્ટુ B3 C2 માઇનસ B2 C3 માઇનસ A2 ઇન્ટુ B3 C1 માઇનસ B1 C3 પ્લસ A3 ઇન્ટુ B2 C1 માઇનસ B1 C2. હવે આ કૌંસ અને આ કૌંસ ત્રણેય કૌંસમાંથી આપણે માઇનસ ચિહ્ન જો સામાન્ય લઈએ
તો માઇનસ ઇન્ટુ એ વન ઇન્ટુ આ ઉલટાઈ જશે, બી ટુ સી થ્રી માઇનસ બી થ્રી સી ટુ, માઇનસ એ ટુ ઇન્ટુ આ પણ ઉલટ સુલટ થશે, બી વન સી થ્રી માઇનસ બી થ્રી સી વન, પ્લસ એ થ્રી ઇન્ટુ બી વન સી ટુ માઇનસ બી ટુ સી વન. પરંતુ તમે કૌંસની અંદર જોઈ શકો છો એ ડેલ્ટાનું વિસ્તરણ છે, માટે સાબિત થાય છે ડેલ્ટા વન ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા, એટલે કે ડેલ્ટા ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વન. આ ગુણધર્મની ચકાસણી તમે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ 7 જોઈને કરી શકો છો. ત્રીજો ગુણધર્મ જોઈશું. જો નિશ્ચયકની બે હાર અથવા બે સ્તંભ સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય છે. એટલે કે નિશ્ચયકની કોઈપણ બે હાર અથવા કોઈપણ બે સ્તંભના તમામ અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય મળે છે, એવું સાબિત કરીશું. સાબિતી, જો આપણે નિશ્ચયક ડેલ્ટાની સમાન હાર અથવા સમાન સ્તંભની અદલબદલ કરીએ તો નિશ્ચયક બદલાશે નહીં. પરંતુ અગાઉ ગુણધર્મ બેમાં શીખી ગયા કે જો નિશ્ચયકની કોઈપણ બે હાર અથવા કોઈપણ બે સ્તંભની અદલબદલ કરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય ચિહ્નમાં બદલાશે, એટલે ડેલ્ટાનું મૂલ્ય ચિહ્નમાં બદલાશે ગુણધર્મ બે પ્રમાણે, એટલે કે ડેલ્ટા ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા. માઇનસ ડેલ્ટા આ બાજુ લાવીએ તો ટુ ડેલ્ટા બરાબર શૂન્ય, માટે ડેલ્ટા બરાબર શૂન્ય. તો સાબિત થાય છે નિશ્ચયકની કોઈપણ બે હાર અથવા કોઈપણ બે સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય મળે છે. ચકાસણી કરવા માટે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 8 જુઓ. ચોથો ગુણધર્મ જોઈશું. જો નિશ્ચયકની કોઈ એક હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકને અચળ કે વડે ગુણવામાં આવે તો તેનું મૂલ્ય કે વડે ગુણાશે. સાબિતી, ધારો કે ડેલ્ટા બરાબર નિશ્ચયક એ વન બી વન સી વન, એ ટુ બી ટુ સી ટુ, એ થ્રી બી થ્રી સી થ્રી. હવે આ ડેલ્ટાની પ્રથમ હારના ઘટકોને એટલે કે આર વનના ઘટકોને કે વડે ગુણતા મળતો નવો નિશ્ચયક જો ડેલ્ટા વન હોય તો ડેલ્ટા વન બરાબર અને બધા ઘટકોને કે વડે ગુણતા કે એ વન કે બી વન કે સી વન, બીજી અને ત્રીજી હાર એમ જ રહેશે, એ ટુ બી ટુ સી ટુ, એ થ્રી બી થ્રી સી થ્રી. હવે આ ડેલ્ટા વનનું આર વનને અનુરૂપ વિસ્તરણ કરીશું. આર વનને સપેક્ષ વિસ્તરણ કરતાં આર વનના ઘટકો કે એ વન કે બી વન કે સી વન એની આગળ મૂકવાના ચિહ્નો પ્લસ માઇનસ પ્લસ, કે એ વન ઇન્ટુ બી ટુ સી થ્રી માઇનસ બી થ્રી સી ટુ, માઇનસ કે બી વન ઇન્ટુ એ ટુ સી થ્રી માઇનસ એ થ્રી સી ટુ, પ્લસ કે સી વન ઇન્ટુ એ ટુ બી થ્રી માઇનસ એ થ્રી બી ટુ. હવે આ ત્રણેય પદમાંથી કે સામાન્ય લેતા ચોરસ કૌંસમાં એ વન ઇન્ટુ બી ટુ સી થ્રી માઇનસ બી થ્રી સી ટુ, માઇનસ બી વન ઇન્ટુ એ ટુ સી થ્રી માઇનસ એ થ્રી સી ટુ, પ્લસ સી વન ઇન્ટુ એ ટુ બી થ્રી માઇનસ એ થ્રી બી ટુ. હવે કૌંસની અંદર જે વિસ્તરણ છે તે ડેલ્ટાનું વિસ્તરણ છે, એટલે સાબિત થાય છે ડેલ્ટા વન બરાબર કે ડેલ્ટા, એટલે કે નિશ્ચયકની આપણે પ્રથમ હારને કે વડે ગુણાકાર કર્યો તો નિશ્ચયકનું મૂલ્ય કે વડે ગુણાયું, એટલે કે સાબિત થાય છે ડેલ્ટા વન એટલે કે બી વન કે એ વન કે બી વન કે સી વન, એ ટુ બી ટુ સી ટુ, એ થ્રી બી થ્રી સી થ્રીનો નિશ્ચયક બરાબર કે ઇન્ટુ ડેલ્ટા એટલે એ વન બી વન સી વન, એ ટુ બી ટુ સી ટુ, એ થ્રી બી થ્રી સી થ્રીનો નિશ્ચયક. અહીં એક નોંધ કરી લઈશું, આ ત્રણેય ઘટકમાં કે હતો એટલે કે આપણે પહેલી હારમાંથી સામાન્ય અવયવ લીધો કહેવાશે. તો એક ખૂબ જ અગત્યની નોંધ, આપેલા નિશ્ચયકની કોઈપણ હાર અથવા કોઈપણ સ્તંભમાંથી સામાન્ય અવયવને બહાર લઈ જવાશે, જ્યારે અહીં એ નોંધનીય છે કે શ્રેણીકમાં બધા ઘટકોમાં જો કે હશે તો જ આપણે કેને બહાર કાઢી શકીશું, પરંતુ નિશ્ચયકમાં કોઈપણ એક હાર અથવા કોઈપણ એક સ્તંભમાં જો કે હશે સામાન્ય તો સામાન્ય અવયવ કે બહાર કાઢી શકાય. ગુણધર્મ 5, જો નિશ્ચયકની કોઈ હાર અથવા કોઈ સ્તંભના કેટલાક અથવા બધા જ ઘટકોને
બે અથવા વધારે પદોના સરવાળા તરીકે દર્શાવી શકાય તો નિશ્ચાયકને બે અથવા વધારે નિશ્ચાયકના સરવાળા તરીકે દર્શાવી શકાય. મિત્રો, અહીં ધ્યાનથી સમજો. એક ઉદાહરણ લઈએ. નિશ્ચાયકમાં પહેલી હારમાં બબ્બે ઘટકોનો સરવાળો છે, એ વન પ્લસ લેમડા વન, એ ટુ પ્લસ લેમડા ટુ, એ થ્રી પ્લસ લેમડા થ્રી. બીજી હાર બી વન બી ટુ બી થ્રી અને સી વન સી ટુ સી થ્રી ત્રીજી હાર. એટલે કે બીજી અને ત્રીજી હારમાં બબ્બે ઘટકોનો સરવાળો નથી. તો આ નિશ્ચાયકને બે નિશ્ચાયકોના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાશે. જે બે હારમાં બે ઘટકોનો સરવાળો નથી તે બે હાર આ બંનેમાં નિશ્ચાયકમાં પણ બી વન બી ટુ બી થ્રી જ રહેશે અને સી વન સી ટુ સી થ્રી જ રહેશે. પરંતુ પ્રથમ હારમાં બબ્બે પદોનો સરવાળો છે તો એમાંથી પહેલો જે ઘટક છે એ વન એ ટુ એ થ્રી એ પહેલા નિશ્ચાયકમાં આવશે અને બીજા જે ઘટક છે લેમડા વન લેમડા ટુ લેમડા થ્રી એ બીજા નિશ્ચાયકમાં આવશે. તો આ રીતે એક નિશ્ચાયકને બે નિશ્ચાયકોના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય એવું આપણે સાબિત કરીશું. અહીં હારમાં બે ઘટકોનો સરવાળો છે એ જ રીતે જો સ્તંભમાં પણ બબ્બે ઘટકોનો સરવાળો હોય તો આ જ રીતે આપેલા નિશ્ચાયકને બે નિશ્ચાયકોના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય. સાબિત કરીશું. LHSનો આ નિશ્ચાયક લખી દઈશું. પહેલી હારમાં એ વન પ્લસ લેમડા વન, એ ટુ પ્લસ લેમડા ટુ, એ થ્રી પ્લસ લેમડા થ્રી, બી વન બી ટુ બી થ્રી, સી વન સી ટુ સી થ્રી. આ નિશ્ચાયકનું આપણે આર વન દ્વારા વિસ્તરણ કરીશું તો ઘટકો એ વન પ્લસ લેમડા વન, એ ટુ પ્લસ લેમડા ટુ, એ થ્રી પ્લસ લેમડા થ્રી એની આગળ મૂકવાના ચિહ્નો પ્લસ માઇનસ પ્લસ. હવે એ વન પ્લસ લેમડા વન આ રો અને આ કોલમ નીકળી જતા બી ટુ સી થ્રી માઇનસ બી થ્રી સી ટુ માઇનસ કૌંસમાં એ ટુ પ્લસ લેમડા ટુ આ રો અને આ કોલમ નીકળી જતા બી વન સી થ્રી માઇનસ બી થ્રી સી વન પ્લસ એ થ્રી પ્લસ લેમડા થ્રી આ રો અને આ કોલમ નીકળી જતા બી વન સી ટુ માઇનસ બી ટુ સી વન. હવે આપણે સાદું રૂપ આપીશું. એ વન સાથે આ કૌંસ ગુણાશે, માઇનસ એ ટુ સાથે આ કૌંસ ગુણાશે, પ્લસ એ થ્રી સાથે આ કૌંસ ગુણાશે. એ પહેલા ચોરસ બ્રેકેટમાં લખીશું. પ્લસ લેમડા વન સાથે આ કૌંસ, માઇનસ લેમડા ટુ સાથે આ કૌંસ, પ્લસ લેમડા થ્રી સાથે આ કૌંસ એ બીજા ચોરસ બ્રેકેટમાં લખીશું. તો અહીં સ્પષ્ટ છે કે પહેલો ચોરસ કૌંસ એ એ વન એ ટુ એ થ્રી, બી વન બી ટુ બી થ્રી અને સી વન સી ટુ સી થ્રીનો નિશ્ચાયકનું વિસ્તરણ છે, પ્લસ બીજા કૌંસમાં લેમડા વન લેમડા ટુ લેમડા થ્રી, બી વન બી ટુ બી થ્રી, સી વન સી ટુ સી થ્રીનો નિશ્ચાયક છે. એટલે કે આપેલા નિશ્ચાયકને બે નિશ્ચાયકોના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય છે, ઇક્વલ ટુ RHS. આનો ઉપયોગ જોવા માટે ઉદાહરણ 10 ટેક્સ્ટબુકમાં જુઓ એટલે આ ગુણધર્મ સ્પષ્ટ સમજાશે. ગુણધર્મ નંબર 6 જોઈએ. જો નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકમાં અન્ય હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટકોના સમાન ગુણિત ઉમેરવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય સમાન રહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્પષ્ટ સમજવાનું છે. અહીં જો હાર લઈશું તો અહીં પણ હાર જ લેવાની, અહીં જો આપણે સ્તંભ લઈશું તો અહીં પણ સ્તંભ લઈશું. અહીં ઉદાહરણ સમજીએ. ધારો કે નિશ્ચાયકની આઈમી હાર અથવા ના પ્રત્યેક ઘટક, અહીં જેમી હારના પ્રત્યેક ઘટકમાં અથવા તો આઈમી હારના પ્રત્યેક ઘટકમાં જેમી હારના પ્રત્યેક ઘટકને કે વડે ગુણીને ઉમેરીએ એટલે ફેરફાર થશે RIમાં. તો RI ગોઝ ટુ RI પ્લસ KRJ કરીએ અથવા CI ગોઝ ટુ CI પ્લસ KCJ કરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય તેનું તે જ રહે છે, એટલે કે સમાન રહે છે એવું સાબિત કરીશું. ધારો કે ડેલ્ટા બરાબર એ વન એ ટુ એ થ્રી, બી વન બી ટુ બી થ્રી, સી વન સી ટુ સી થ્રીનો નિશ્ચાયક. હવે
આપણે પ્રક્રિયા કરીશું. ત્રીજી હારને કે વડે ગુણીને પહેલી હારમાં ઉમેરીશું, એટલે આર વનમાં ફેરફાર થશે. આર વન પ્લસ કે આર થ્રી કરીશું તો મળતો નવો નિશ્ચયક, જેને આપણે ડેલ્ટા વન નામ આપીશું. ડેલ્ટા વન ઇક્વલ ટુ આ રોને કે વડે ગુણીને પહેલી રોમાં ઉમેરતા, કે સી વન પ્લસ એ વન, કે સી ટુ પ્લસ એ ટુ, કે સી થ્રી પ્લસ એ થ્રી, અને બીજી અને ત્રીજી રો જેમ છે એમ લખીશું. હવે આપણે અગાઉનો ગુણધર્મ નંબર પાંચમાં શીખી ગયા કે આ ડેલ્ટા વનના નિશ્ચયકમાં પ્રથમ હારમાં બબ્બે પદોનો સરવાળો છે, બીજી અને ત્રીજી હારમાં એવું નથી. તો આપેલા નિશ્ચયકને બે નિશ્ચયકોના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય, જેમાં બી વન બી ટુ બી થ્રી અને સી વન સી ટુ સી થ્રી જે બીજી અને ત્રીજી રો છે એ બંને નિશ્ચયકમાં સરખી રહેશે. પરંતુ પહેલા નિશ્ચયકમાં પહેલા ઘટક એ વન એ ટુ એ થ્રી આવશે, અને બીજા નિશ્ચયકમાં બીજા ઘટક કે સી વન કે સી ટુ કે સી થ્રી અહીં આવશે. હવે આ નિશ્ચયકને એમ જ રાખીએ. પ્લસ અહીં પહેલી હારના બધા જ ઘટકોમાં કે હોવાથી આર વનમાંથી કે સામાન્ય લઈશું, બાકી રહેશે સી વન સી ટુ સી થ્રી, બી વન બી ટુ બી થ્રી, સી વન સી ટુ સી થ્રી ઇક્વલ ટુ આ ડેલ્ટા છે પ્લસ કે. હવે આ નિશ્ચયકમાં પહેલી રો અને ત્રીજી રોના અનુરૂપ ઘટકો સમાન હોવાથી અગાઉ જોયું ગુણધર્મ પ્રમાણે આ નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થશે. તો ડેલ્ટા પ્લસ કે ઇન્ટુ ઝીરો, કારણ કે આર વન ઇક્વલ ટુ આર થ્રી, તો ઇક્વલ ટુ ડેલ્ટા, એટલે કે સાબિત થયું ડેલ્ટા વન ઇક્વલ ટુ ડેલ્ટા. તો આ પ્રક્રિયા કરવાથી નિશ્ચયકનું મૂલ્ય તેનું તે જ રહે છે, ડેલ્ટા વન ઇક્વલ ટુ ડેલ્ટા. હારને બદલે સ્તંભની આ પ્રક્રિયા કરવાથી પણ સમાન પરિણામ જ મળે છે. મિત્રો, આપણે નિશ્ચયકના તમામ ગુણધર્મો શીખ્યા, જેનો ઉપયોગ કરીને હવે નેક્સ્ટ વિડીયોમાં એક્સરસાઇઝ 4.2 જોઈશું. મિત્રો, આ નિશ્ચયકના તમામ ગુણધર્મો મેં સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને વ્યવસ્થિત સમજ પડી હોય તો અન્ય તમારા મિત્રોને પણ શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી અગાઉના વિડીયો માટે તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય.